એમ એટલે કદાચ હાથ ખેંચે તો આપણો સમાજ અને આપણે પોતે ઘણા બધા આગળ વધી શકીશું. જી રુઝાનજી, આપે જે અસરો છે એ તો જણાવી, પરંતુ એના ઉપાયો કયા કયા છે? એમાં ઉપાયમાં મેં કહ્યું ને કે સૌથી પહેલા તો આપણી જાગૃતતા. જાગૃતતા એટલે કે આપણે એઝ અ બેન, એઝ અ ભાઈ, આપણે ઉભું રહેવાનું છે, આપણે સ્ટેન્ડ લેવાનું છે. જેમ કે ઇફ યુ ડોન્ટ સ્ટેન્ડ ફોર વન થિંગ, યુ વિલ ફોલ ફોર એવરીથિંગ, એવું કહેવામાં આવે છે. એટલે આપણે બધીએ, મમ્મીઓએ, દાદીઓએ, બહેનોએ એક સ્ટેન્ડ લઈ લેવાનું છે. ઇવન ફાધરોએ, ભાઈઓએ, હસબન્ડોએ એક સ્ટેન્ડ કે ભાઈ અમે અમારી રિસ્પેક્ટ કરશું, અમારી વાઈફને રિસ્પેક્ટ કરશું, અમારી મમ્મીને રિસ્પેક્ટ કરશું, અમારી દીકરીને રિસ્પેક્ટ કરશું. કારણ કે અગર આપણે આ સ્ટેન્ડ આજે નહીં લઈશું તો આ ક્યારે નહીં લેવાય. સૌથી પહેલા જે બેઝિક ચીજ છે રિસ્પેક્ટનો, ઇક્વેલિટી તો હું પછી આવશે કહું છું. વેન યુ સ્ટાર્ટ રિસ્પેક્ટિંગ, કે લેટ્સ અગર વાઈફ સારું જમવાનું બનાવે છે ને હસબન્ડ કે ત્યારે એવા સારું છે, રિસ્પેક્ટ આવે છે, પ્રેમ આવે છે, હસબન્ડ વાઈફનું આ છે. પછી ફાધર ડોટરનું તો હંમેશા એક બહુ એક અલગ જ રિલેશન છે, એક બહુ ગોડલી રિલેશન હું કહું છું, કે જે પપ્પા અને દીકરીનો રિલેશન હોય છે એ એક ઇમ્પોર્ટન્ટ છે, જે કેળવવાની જરૂર છે. પછી આપણે જે એપ્રિશિએશન કામનું કરીએ છીએ, જ્યારે આપણે આ બધું કરશું ત્યારે એ ઇમ્પોર્ટન્ટ ચીજ એક હેલ્ધી સોસાયટી બને છે. એટલે આપણો ઘરમાં દીકરા લો યા કોઈ જેન્ટલા જુએ છે અને એના મનમાં એ રીતે રિસ્પેક્ટ, એના બહેનને ભાઈ હોય તો એ બહેનની રિસ્પેક્ટ વધે છે કે ના મારી બેન એ કામ કરે છે, આ બેન ઇઝ આઈ મીન અચીવેબલ. આપણે પહેલાના જમાનામાં શું હતું કે ભાઈ પાણી લાવવાનું તો ખાલી બહેનનું જ કામ, યા જમવાનું તો ખાલી બહેનનું જ કામ, પણ હવે એ આપણે બધું કાઢવાનું છે. છોકરાઓનું બી એટલું જ કામ છે જેટલું છોકરીનું. કારણ કે અગર છોકરી જોબ કરે છે, છોકરી બહાર જાય છે તો ઘરે આવે છે, તો અગર એ જમવાનું બનાવે છે તો હસબન્ડ બી જોબ કરતા હોય છે, તો એમને બી ઘરે આવીને એટલું હેલ્પ કરવાની છે, જમવાનું બનાવવા યા જે બી હોય, પીરસવા માટે કે જે બી હોય. એટલે આપણે આ બધું બેલેન્સ કરવાની જરૂર છે. અને જ્યાં સુધી આપણે બેલેન્સ નહીં કરશું ત્યાં સુધી આઈ મીન આ નેગેટિવ થવાની છે. એટલે આપણે હંમેશા કહીએ છીએ કે હવે સમાજ જાગૃત થવાનું છે. ના તો તમે જોયું હોય તો લેટસે પોલીસનું કામ કરે છે, કાયદા કાયદાનું કામ કરે છે, જ્યુડિશિયરીનું કામ કરે છે, પણ હવે જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈશું ત્યાં સુધી આપણે આનું રિઝલ્ટ નહીં લઈ શકીએ. જી જી, એટલે કે સમાજનું માળખું બદલવાની જરૂર છે, કે અમુક કામ દીકરા જ કરે કે અમુક કામ દીકરો જ કરે એવું જરૂરી નથી. બધા જ કામ બધા જ કરી શકે છે. જો દીકરીઓ બહાર જઈને આવક મેળવી શકે છે, કમાઈ શકે છે, તો દીકરાઓ ઘરનું કામ કેમ ના કરી શકે? જેના ભાઈ આપણી સાથે જોડાયા છે બનાસકાંઠાથી. જી જેના ભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. જી નમસ્કાર. જી આપનો પ્રશ્ન પૂછો જેના ભાઈ. જી જી, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એવો છે કે અમારા ગામમાં આપણે બહેનો પાસે કે બીજા પાસે ફોન બધા પાસે નથી. જી હા, આપણે એ બિના બનુલિયન આપણે મોપાન કરીએ હજમો કે. જી તો આપણ કોઈ પૂછપરછ થાય કે કરી શકીએ એમ મેં પૂછ્યું. જી આપનો પ્રશ્ન ફરીથી પૂછશો. બીજી બેન હતી, કોઈ બી મારાગુડ થતી હોય બરાબર, એ બેન પાસે બેન પાસે આપણે હજમાં કે મોબાઈલ નથી. હા હા, જી જી. પપ્પા યા ફ્રેન્ડ હોય ને પેલી છોકરીનો કોઈ હેરાન કરતું હોય તો પેલો બિચારી છોકરી શરમાતી ફોન કરવાનો, તો ફ્રેન્ડ ફોન કરે. એટલે તમે ફોન કરી શકો છો, કોઈ બીજું બી ફોન કરી શકે છે અને પ્રોબ્લેમ જણાવી શકે છે કે ઓકે અમારે ત્યાં અમારા ગામમાં અમારે અહીંયા આ પ્રોબ્લેમ થયો છે અને અમે આના માટે પોલીસની મદદ જોઈએ છે. અને અર્જન્ટ કેસીસ હોય કે જાણે કે મારફાડ ચાલતી હોય, એવી ધમાધમી ચાલતી હોય, તો પોલીસ એ લોકોનું પેલું એ લોકોની બી વાહન મોકલાવે છે, વેન મોકલાવે છે ગામડાઓમાં બી, તો પોલીસ એ વખતે તરત દોડીને તમારા મદદમાં આવી શકે છે. એટલે એવું નથી કે બેન જ ખાલી ફોન કરે, ભાઈ બી ફોન કરીને કોઈના વતી વાત કરી શકે છે. જી જી રુઝાનજી, એમણે જે સવાલ પૂછ્યો કે ગામડામાં બધા જ બધી સ્ત્રીઓ પાસે મોબાઈલ નથી હોતો, તો એના વિશે કઈ વિચાર્યું છે? કારણ કે આ જે હેલ્પ છે એ તો જેની પાસે મોબાઈલ હોય એને જ મળી શકે છે. જેમ મેં પહેલા કહ્યું કે આ હેલ્પ જેની પાસે ફોન છે, મોબાઈલ સિવાય બી સિમ્પલ બી ફોન છે તો એને હેલ્પ મળી શકે છે. એટલે તમારી વાત સાચી છે, પણ અત્યારે તો અત્યારે આ હેલ્પલાઈનની હાર્ટની વાત છે, એટલે ઓબ્વિયસલી હું આની જ પર વાત કરીશ. પણ બીજી વાત કે અગર ગામડાઓમાં હવે આજકાલ સખી મંડળો છે, નારી અદાલતો છે, પંચાયતો છે, એટલે અગર તમે ફોન ના કરી શકો, બાજુવાળાનો ફોન બી વાપરી શકો છો, એવું નથી કે તમે તમારો જ ફોન વાપરવાનો છે. આજકાલ તો આઈ થિંક એકાદ ફોન તો ગામમાં નીકળશે જ આજુબાજુમાં તો, પણ અગર માની લો એ બી નથી થતું તો તમારે તમારી ત્યાં નારી અદાલતો ચાલુ થઈ ગઈ છે. મેં ઘણા ગામોમાં જોઈ છે નારી અદાલત છે. પછી સખી મંડળ તો બેઝિકલી છે જ બધા ગામોમાં, નારી અદાલત તો હાલ આવી છે, સખી મંડળ તો છે જ. એટલે તમે ત્યાં જઈને તમારી પ્રોબ્લેમ કહી શકો છો કે મારે આ ઇશ્યુ છે, આ પ્રોબ્લેમ છે, અને એ લોકો હેલ્પ 110% કરશે. અને બીજી વાત કે અગર એ બી નથી થતું, તમારે ત્યાં બી સેટલ નથી થતું, તો તમારું પંચાયત તો છે જ મારા ખ્યાલ. અને આજકાલ તો પંચાયતમાં ઘણી બહેનો તો એ બની છે શું કે મુખ્યા, એટલે યુ નો યુ કેન ઓલ્સો સ્પીક ટુ યર પંચાયત પીપલ. જી જી, આ 1091 છે એની હવે જાગૃતિ આમ તો જો કે આવી જ છે, પરંતુ આમ છતાં દરેક એરિયામાં નથી લાગતું કે એને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ને બધું આપવું જોઈએ?
સી ટ્રેનિંગ પ્રોગ્રામમાં અવેરનેસ, જાણે કે આજે તમે બધાએ જેટલું સાંભળ્યું છે, મારી એટલી રિક્વેસ્ટ છે તમને બધાને કે હવે તમે બીજા લોકોને આ કહેજો કે ભાઈ આવી રીતે હેલ્પ છે 10 એકાણુંમાં, અમદાવાદમાં આવી રીતે લોકેશન બી મળશે અને બીજે તમારે ફોન પર કહેવું પડશે. એટલે તમારે સૌથી પહેલા તો આની અવેરનેસ કરવાની છે. બીજી જે ટ્રેનિંગમાં આપણે સુરક્ષા સેતુ સોસાયટીએ સરસ બહેનો માટે ટ્રેનિંગ પ્રોગ્રામો ચાલુ કર્યા છે, જેમાં તમારે અગર તમારી અગર સ્કૂલ કોલેજમાં છો તો તે લોકો સ્કૂલ કોલેજ વતી તમારે સુરક્ષા સેતુમાં ફોન કરવાનો અને એ લોકોને તમારું નામ ને એડ્રેસ લખાવી દેવાનું, તે લોકો તમારા ટ્રેનિંગ કરાવશે. બીજું, ગુજરાત ગવર્મેન્ટે એક પડકાર .com કરીને વેબસાઇટ છે, આપણી જે સ્પોર્ટ્સ ઓથોરિટી છે, એ લોકોએ આ પડકાર કર્યું છે. પડકારમાં એ લોકો બી સેમ આ ગામડાને બધા લેવલ પર કરાટે અને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગો આપે છે. એટલે તમારે તમારી સ્કૂલ થકી, તમારા પ્રિન્સિપલ થકી કે જે હોય તે, એ લોકોની થકી ત્યાં સ્પોર્ટ્સ ઓથોરિટી પડકાર .com પર તમે જોશો તો વિગતો મળશે તમને, તો ત્યાં તમે કહેશો તો ત્યાં બી તમારું ટ્રેનિંગ થશે. એટલે આ રીતે બહેનોની જે નોટ જસ્ટ સેલ્ફ ડિફેન્સ એટલે ખાલી સ્કિલ્સ નહીં પણ તમારી પોતાની કોન્ફિડન્સ લેવલ, બીજું બી બે ત્રણ ચીજો હજી એ લોકો શીખવાડે છે, એટલે એનાથી આપણે બહેનોની સશક્તિકરણ થશે. જી જી, આપણે વચ્ચે વાત કરી કે વિશાખા ગાઈડલાઇન્સ, કારણ કે આજે મોટાભાગની સ્ત્રીઓ બહાર નીકળી છે, કામ કરતી થઈ છે, તો એ વિશે અમારી બહેનોને વધારે થોડી માહિતી આપો. સી, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ, હેરેસમેન્ટના ઘણા રૂપો છે. જેને કે એક હેરેસમેન્ટ સિમ્પલ કે ભાઈ તમને કોઈ તાણા મારે, યા તમને કોઈ અશ્લીલ હરકત કરે, યા તમને કંઈક આડું અવળું બોલે, યા કંઈક ચિઠ્ઠી નાખે, યા તમને અડે, યા તમને કંઈક અન્ડ્યુ ફેવર માગે કે ભાઈ તું આ કરશે તો તને આ મળશે, તારી પ્રમોશન મળશે. એટલે આ બધાને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ કહેવાય. હવે આના માટે જ્યારે તમને આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ થતું હોય અને ખાલી તમારા કલીગ નહીં, કોઈ બહારથી આવીને, કોઈ બહારથી કોઈ વેન્ડર હોય એ બી આવીને તમને આ કરે, તો તમે કમ્પ્લેન કરો. હવે એક એક રૂલ થઈ ગયો છે કે જે કંપનીમાં 10 માણસોથી વધારે માણસો છે એ લોકોએ એક કમિટી બનાવવાની છે, એને ઇન્ટરનલ કમિટી કહેવાય. ઇન્ટરનલ કમિટીમાં 10 થી અરે જેટલા બી લોકો હોય, લેટ્સ સે કે 4 લોકોની કમિટી છે, તેમાં કમસે કમ કમિટી મેમ્બર 2 હોવું જોઈએ. અને પછી એ ઇન્ટરનલ કમિટીને, જેને કે લેટ્સ સે કંપનીમાં ઇન્ટરનલ કમિટી છે ને, એ કમિટી કંપનીએ બધા ક્લિયર કરવાનું કે આ અમારી કમિટી છે, તમને પ્રોબ્લેમ થાય તો તમારે અહીં આવીને વાત કરવાની. ને એક એ ઇન્ટરનલ કમિટીમાં એક મેમ્બર હોવું જોઈએ એનજીઓ યા એક્સટર્નલ એટલે બહારનું મેમ્બર હોવું જોઈએ. હવે જ્યારે બેનને કંઈક આવા કોઈક બી પ્રોબ્લેમ થાય છે, કોઈક ફેવર માંગે છે, આડેપલા કરે છે, જે બી કરે છે, તો બેને સૌથી પહેલા એ હેરાન કરે, રોજ રાતે લેટ બેસાડે, ક્યાંક બીજે બોલાવે કે આજે અહીંયા મીટિંગ છે, યુ નો આવી રીતે બધું હેરાનગીતી તો ઘણી થશે, મેન્ટલ ટોર્ચર કરે, તો યાર તમને ખાસ 4 લોકોની વચ્ચે ટાણા ટોણા મારે, યા તમારા કપડા માટે બોલે, કઈ બી આવો બધા હોય, તો તમારે કમિટીને જઈને કમ્પ્લેન કરવાની. એટલે કમિટી પછી એ કમ્પ્લેન પર એની પર કામ કરશે એટલે પેલાને બોલાવશે, પૂછશે, તમારી બેબી ઘણી વાર આઈડેન્ટિટી એ બી રખાય છે, જનરલ બી પેલા પૂછાય છે. જે એક્સટર્નલ મેમ્બર આવે છે એનું બી બહુ વધારે યોગદાન છે, કારણ કે ઇન્ટરનલ મેમ્બર તો અંદર પોતાની કંપનીનું ખેંચે, પણ એક્સટર્નલ મેમ્બર બી અંદર યોગદાન આપશે. પછી એ લોકો એનું નાનું એ લોકોની રીતે ઇન્વેસ્ટિગેશન કરશે અને અગર ખબર પડશે, હા, અને જ્યારે આટલું ચાલતું હશે ત્યારે એ બેનને પૂછવામાં આવશે કે બેન તમને અગર એમને લાગે કે બેન સેફ નથી, તો એ લોકો શું કરશે, એ જે ભય છે એનો તબાદલો કરશે. બેનનો તબાદલો નહીં થાય એ હું ખાસ કહેવા માંગુ છું, કે તમે ચિંતા ના કરતા કે તમારો, તમે કહો કે નહીં, યાર તમને લીવ બી મળશે અને લીવ પેડ લીવ મળશે, એટલે તમે લીવ લઈ શકો છો, ને જે બીજી લીવ નહીં, તમારી હક રજા છોડીને બી એના પર બી તમને પેડ લીવ મળી શકે છે. એટલે આવી તમને એમાં લોમાં તમારા માટે જોગવાઈ છે. અને પછી એ લોકો ઇન્વેસ્ટિગેશન જે કરી અને લેટસ એ કમ્પેન્સેશન થતું હશે, તો કઈ રીતે તમને કમ્પેન્સેશન આપવાનું છે, તમને કંઈક ફિઝિકલ મેન્ટલ ટોર્ચર થયું છે તે રીતે કમ્પેન્સેશન આપશે. અને અગર તમે હેપી ના હો કે ના આ તમને નથી ગમતું, તો પછી તમે જે સીઆરપીસીની કલમો છે એ કલમો પર તમે આગળ કોર્ટમાં જઈ શકો છો, પોલીસમાં જઈ શકો છો, એમાં કોઈ જ ના નથી. પણ સૌથી પહેલા બને તો આપણે એટલું એ લોકોને આ કમિટી તમને હેલ્પ કરી શકશે. જી જી, હર્ષાબેન આપણી સાથે જોડાયા છે સોમનાથથી. જી હર્ષાબેન, આપનું સ્વાગત છે. હા જી હર્ષાબેન, આપનો પ્રશ્ન શું છે? મારા છોકરાએ મારા પર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી, તો પછી પોલીસ નજીકના પોલીસ સ્ટેશને ગઈ અને જાણ કરી. જી એસપી ને ડીએસપી બધાને મોડી સુધી મેં એપ્લિકેશન કરી, એનું કઈ પરિણામ જીરો આવ્યું, કઈ પણ નથી. કેટલા વર્ષ થયા આ વાત ને? 2-3 વર્ષ થઈ ગયા. જી અત્યારે તમે ક્યાં છો? અત્યારે તમે પિયર છો કે સાસરે? હું સાસરે છે. જી જી જી. અને સાથે નથી રહેતા તમારા સસરા અત્યારે? ના ના, એનાથી પછી અમે અલગ થઈ ગયા. મને એવું વિચાર્યો કે હવે આનો કઈ વિશ્વાસ ના કરાય, એ માટે હું એનાથી અલગ થઈ ગયા. અત્યારે ભાડે પૈસા દઈને ભાડે થઈ સર રહીએ. જી મેડમ. જી 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 રુઝાનજી, શું કહેશો? સી, આ 2-3 વર્ષની વાત છે પણ વાંધો નથી, તમે હજી પણ, કારણ કે જ્યારે એ થયું હતું, હવે તમારી જોડે થયું, કોઈ બીજા જોડે ના થાય, પહેલા એની તાકીદી કરે. તાકીદ એટલે એના પ્રિયરો એ કહી દો કે તમારે જયારે કમ્પ્લેન કરો
તો આપણા એક જોગવાઈ છે લોમાં, હું નંબર ભૂલી ગઈ છું એ કલમ નંબર, કે અગર પોલીસ વાળો તમારી કમ્પ્લેન ના લે તો આપણે એની સામે બી ખાતકીય તપાસી તપાસ થઈ શકે છે ને એની સામે બી તમે કમ્પ્લેન કરી શકો છો એના હાયર અપને, એ બધું રાઇટિંગમાં આવવું જોઈએ. પણ અગર તમારી પાસે હજી બી જૂની કમ્પ્લેન છે તો તમે છે તમારી પાસે જૂની કમ્પ્લેન તો તમે હજી બી એક કમ્પ્લેન લઈને પોલીસ સ્ટેશન તમારા હાયર અપ જાઓ, જે તમે ક્યાં રહો છો મને ખબર નથી, પણ જ્યાં બી રહેતા હોય એના તમારા એસપી સાહેબને મળો, એ કમ્પ્લેન આપો. કારણ કે અત્યારે આપણે જોયું છે કે પેલા નારાયણ સાઈ ને એ બધા બાપારા આશારામ બાપુના બી કેસોમાં આપણે કેટલા વર્ષો જૂની કમ્પ્લેનો આગળ વધી છે. એટલે તમારી કમ્પ્લેન ના સારું છે બેન, તમે હિંમત ના હારતા, તમે તમારા સસરાએ કર્યું છે તો આ તો બહુ તમારા મીન્સ બહુ બહુ ગંદી વાત છે અને આપણે તમને ન્યાય મળવો જ જોઈએ. એટલે તમે કમ્પ્લેન તમારા એસપી સાહેબને બતાવો અને કહો કે તમારે એમાં આગળ તમારે કશું થયું નથી ને તમારે આગળ એક્શન કરાવવું છે. પોઈન્ટ એક, એ લોકો ના નહીં પાડશે. મારી વાત સાંભળો તમે, એ જરા પણ ધ્યાન જ નથી દેતા. કોણ જઈએ ને એટલે એમ કે તમારા ઘરનો મામલો છે, અમે આમાં કઈ ન બોલીએ, એવી રીતના અમને જવાબ આપે તો અમે ના ના માનશું, તો અમારે કઈ રીતે એને કે વધારે અમારે તો બોલાય નહીં કઈ. ના ના, એમાં બેન નાના મોટાનો વાત નથી, કારણ કે આ એવો કેસ છે કે એમાં નાના કે મોટા નથી આવતા, આપણે બધા માણસ જ છીએ અને જે આપણા પોલીસના અધિકારીઓ યા જે બી આપણા જે એ લોકો સમાજ એટલે સેવા, એ લોકોનું કામ જ છે આપણી સેવા કરવાનું, દેર સપોઝ ટુ બી દેટ. તમે એસપી સાહેબને કહ્યું બેન? જી જી હર્ષા, અત્યારે હાલો જી મેડમ, એની પાસે અત્યારે રૂપિયા ઘણા છે, પૈસા વાળા છે સસરાની, અમારે પાસે અત્યારે એ પરિસ્થિતિ છે ને, અમે અમારું માન કામીને ખાઈએ તો અમારે કઈ રીતે આગળ ચાલવું. જી જી હર્ષાબેન, આ સાથે એમને રુઝાનજી પેલી જે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ છે એનો ટોલ ફ્રી નંબર અને ફ્રી તમને સેવા આપે છે એ વિશે પણ તમે જે એનો ટોલ ફ્રી નંબર છે 1800233 7966. જી દર્શક મિત્રો, અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો.